ગુજરાત પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ફોરેસ્ટ નાકા પાસેથી કારમાં ભારતીય ચલણની નકલી નોટોના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડી 12,300ની રોકડ રકમ, એક મોબાઈલ અને કાર સહિત 1,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આંતરરાજ્ય બનાવટી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને અસફળતા મળી છે. પાવાગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ફોરેસ્ટ નાકા પાસે સુરત પાર્સિંગવાળી કારમાં બેઠેલ ઈસમની પૂછપરછ કરતા તેનું રામકિશન સનાભાઈ પટેલ રહે રાઘવના મુવાડા લુણાવાડા હોવાનું જણાવ્યું હતું. રામકિશનની ઝડપી કરતા તેના ખિસ્સામાંથી 12,300 રૂપિયાની ચલણી નોટો મળી આવી હતી. તપાસ કરતાં તેમાંથી 9,500ની બનાવટી ચલણી નોટો વટાવી તે પહેલાં પોલીસે ઝડપી પાડ્યો હતો. પાવાગઢ પોલીસે રામકિશન વિરુદ્ધ બનાવટી ચલણી નોટો અંગેનો ગુનો નોંધી 1,13,000નો મુદ્દામાલ જપ્ત કરી જિલ્લા SOG શાખાએ તપાસ હાથ ધરી છે. નોટો સાથે ઝડપાયેલ રામકિશન વ્યવસાયી શિક્ષક હોવાનું અને તેની પત્ની સાથે શહેરા તાલુકાના કવાલી પ્રાથમિક શાળામાં પતિ પત્ની શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળેલ છે. SOG પ્રાથમિક તપાસમાં રામકિશન બનાવટી ચલણી નોટોના નેટવર્કનો એક કેરિયર છે અને તે આંતરરાજ્ય નેટવર્ક હોવાની પોલીસની પ્રબળ આશંકા છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.